कांग्रेस द्वारा पदाधिकारियों ने सरकारी गाड़ी तेमज गैरकायदेसर सुविधाओं पाछी खेंचवानी मांग साथे आवेदन पत्र आप्युं हतुं। वडोदरा शहर कांग्रेस द्वारा म्युनिसिपल कमिश्नर शालिनी अग्रवाल ने पाठवेला आवेदन पत्र में जणाव्युं हतुं के एक तरफ लोक सुविधा पाछळ कॉर्पोरेशन पासे नाणा नथी, गरीबों ने बेघर कर्या पछी भाड़ाना पैसा नथी, अने बीजी तरफ जीपीएमसी एक्ट विरुद्ध मोंघी कारो, ईंधन, चा, पाणी, नास्ता पाछळ भाजपना मेयर, डेप्युटी मेयर, स्टेन्डिंग चेरमेन, भाजपना पक्षना नेता अने दंडक मुलाकातियों नामे भाजपना ज कार्यकरो साथे जियाफत उड़ावी लाखों रुपया बेफाम रीते खर्ची रहा है। मेयर तथा कमिश्नर डबल कार अने ट्रिपल ड्राइवर नो उपयोग करी रहा है। जीपीएमसी एक्ट नी उपर वटरीने सभा में ठराव करीने मेयर सिवायना पदाधिकारियों ने गैरकायदेसर आपेली सरकारी सुविधा पाछी खेंची लो तेवी कांग्रेसे मांगणी करी हती। वडोदरा महानगर सेवा सदन आ एनुं नाम छे, पण भारतीय जनता पार्टीना शासनमां અને એમના જે મેયર, ડેપ્યુટી મેયર ને એમના જે દંડક અને જે સ્ટેન્ડિંગ ચેરમેન આ બધા જે છે એમના જે વાર્ષિક ખર્ચાઓ જે પેપરના માધ્યમથી તમારા માધ્યમથી જે અમને જાણવા મળ્યા જે આરટીઆઈના માધ્યમથી કે વાર્ષિક ખર્ચો બધાનો ભેગો થઈને પેટ્રોલ, ડીઝલનો અને ચા નાસ્તાનો 50 લાખ કરતાં પણ વધારે ખર્ચો, તો આ વડોદરા મહાનગર સેવા સદન નહીં પણ આ ભાજપના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન બની ગયું છે। સેવા કરવા માટે પ્રજા એમને ચૂંટાઈને વોટ આપ્યા અને જીતાડ્યા અને સત્તામાં બેસાડ્યા, એ જ લોકો સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે અને સેવાની જગ્યાએ મેવા ખાઈ રહ્યા છે એવું અમને અમારું માનવું છે। કારણ કે જ્યારે એક બાજુ સમાચાર એવા આવે એ કોર્પોરેશનની તિજોરી ખાલી છે, વિકાસના કામો, બ્રિજ બનાવવા માટે પૈસા નથી, રોડ રસ્તા જે પ્રજાને સુવિધા આપવાના પૈસા નથી, તો જો એના પૈસા નથી તો ભાજપના નેતાઓના જે આ લોકોના ચા નાસ્તા અને જે મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે એના પેટ્રોલ, ડીઝલના ખર્ચા, આના પૈસા ક્યાંથી આવે છે? તમને એ ગાડી પ્રજાની સેવા માટે આપી છે, તમે તમારા પાર્ટીના કાર્યક્રમોમાં ફરો છો અને મોંઘી મોંઘી ગાડીઓમાં પેટ્રોલ, ડીઝલના ધુમાડા કરો છો। એક બાજુ જ્યારે પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, મોંઘવારી, બેરોજગારી, મહિલા સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય આ બધા મુદ્દા છે, ત્યારે પ્રજા જ્યારે મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે ભાજપ સત્તાના નશામાં મસ્ત છે એવું અમારું માનવું છે। એના વિરોધમાં આજે અમે અહીંયા કે ભાઈ આમના જે મેયર, ડેપ્યુટી મેયર, જે પણ આ સ્ટેન્ડિંગ ચેરમેન, જે પણ આ લોકોના નેતાઓ છે, એ લોકોનો જે ખર્ચો, જે વાર્ષિક ખર્ચો આવ્યો છે એ શરમ આવી જોઈએ ભાજપના નેતાઓને। બંધ કરો આ બધા તાઇફા, બંધ કરો છે એના વિરોધમાં આજે અમે અહીંયા કે ભાઈ આમના જે મેયર, ડેપ્યુટી મેયર, જે પણ આ સ્ટેન્ડિંગ ચેરમેન, જે પણ આ લોકોના નેતાઓ છે, એ લોકોનો જે ખર્ચો, જે વાર્ષિક ખર્ચો આવ્યો છે એ શરમ આવી જોઈએ ભાજપના નેતાઓને। બંધ કરો આ બધા તાઇફા, બંધ કરો પ્રજાના પૈસા જલસા કરવાનું, પ્રજા જે ટેક્સ ભરે છે, જે વેરો ભરે છે એનું વળતર તમે નથી આપતા અને ઉપરથી તમે પ્રજાના પૈસા જલસા કરો છો। બહુ દુઃખ થાય છે કે આવા લોકો સત્તામાં બેઠા છે, ત્યારે આપણા માધ્યમથી પ્રજાને પણ જાગૃતતા લાવવા માટે કહીએ છીએ કે જાગો અને ઓળખો આ લોકોને કે તમે એમને વોટ આપ્યા કે તમારી સેવા કરશે પણ અહીંયા સત્તામાં બેસીને મેવા ખાય છે। અને જે ગુજરાતીમાં એક કહેવત છે કે ટકેસેર ભાજીને ટકેસેર ખાજા, અંધેર નગરી ને ગંડુડે રાજા, તો આજે કોર્પોરેશનની હાલત એવી થઈ ગઈ છે એવું મારું માનવું છે। કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, કમિશનરને અમે આવેદનપત્ર આપ્યું છે, અમે નીચે તમે જોયું સૂત્રોચ્ચાર કર્યા, પ્લેકાર્ડ લઈને આયા, ધરના પર બેઠા અને આવેદનપત્ર આપ્યું છે કે આ લોકોને તે કોર્પોરેશનના જીપીએમસી એક્ટની એમાં જોગવાઈ નથી, તે છતાં જે આ લોકો મોંઘી મોંઘી ગાડીઓ વાપરે, જે ડીઝલ પેટ્રોલના ધુમાડા કરે, ચા નાસ્તાના તાઇફાઓ કરે, એ બધા ખર્ચાઓ બંધ કરવા જોઈએ અને આ વર્ષમાં જે પણ ખર્ચો આ લોકોએ કર્યો છે એમની પાસેથી વસૂલો અને એ પૈસા પ્રજાની સેવામાં વાપરો એવી અમારી રજૂઆત છે। જો અમારી માંગણીને ધ્યાનમાં રાખીને અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી રોડ રસ્તા પર આંદોલન કરવાની છે, કાયદાકીય લડત પણ અમે લડવાના છે। અમારા પૂર્વ વિપક્ષી નેતાએ ઓલરેડી હાઈકોર્ટમાં કેસ કરેલો છે, અત્યારે હાલના વિપક્ષી નેતાએ એમને લીગલ નોટિસ આપી છે, એ પણ કોર્ટમાં જવાની વાત છે, તો રોડ રસ્તા પર અમે લડીશું અને કાયદાકીય પણ લડીશું અને ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે।